શ્રી સોમવંશીય સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ પંચ સુરત દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં ખૂબ મોટી સમાજ સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓની જાણકારી આપવામાં આવી હતી. જી સાહેબ, તમારું નામ? મારું નામ છે વિનાયક વરુણ સારાવતોય. હું સમાજનો અધ્યક્ષ છું. હવે અધ્યક્ષ પદમાં મારું બીજું વર્ષ ચાલે છે. દર વર્ષે અમારે આ વાર્ષિક સાધારણ સભાનું આયોજન અમે કરીએ છીએ. એમાં આખા વર્ષમાં થયેલ પ્રવૃત્તિઓ એનું ડિટેલ આપવામાં આવે છે. આખા વર્ષમાં અમારે જે હિસ્સો હોય એ હિસ્સો પણ અમે આ જાહેર મીટિંગમાં કરીએ છીએ. અને આ વર્ષે અમારો હાઈએસ્ટમાં હાઈએસ્ટ લગભગ 15 લાખનો ચોખ્ખોનો પણ અમે કરેલ છે. ઇતર પ્રવૃત્તિઓ જે છે તે રામનવમી છે, હનુમાન જયંતી છે, વડીલ વંદના છે, પાછી વિધવાની રાધા સાહેબ પણ અમે આપે છે. એ વિધવા અમારા સમાજના જે વિધવાની નિરાધા લોકો છે એના અમે વંદનની સહાય ગીત આપે છે. વડીલ વંદનામાં જે 65 વર્ષથી ઉપર છે એ લોકોનું અમે સ્વાગત કરીએ છીએ અને એમને કંઈક ભેટ વસ્તુ આપે છે. આખું ડિટેલ આખા વર્ષનું પ્રવૃત્તિઓ અમે આ સભામાં આપી છે અને એને મંજૂરી લઈને અમે પાછો આ મિટિંગમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષની ફરીથી નિયુક્તિ કરવામાં આવી છે. અમારો ક્ષત્રિય સમાજની સાધારણ સભા છે. હું એ સમાજનો યુવા મોરચાનો ખજાનચી પણ છું. અમારો સમાજ જે દર વર્ષે જેવી લોકપ્રવૃત્તિઓ કરી છે, જેવી કે ક્રિકેટ ટુર્નામેન્ટ છે, બ્લડ કેમ્પ છે, ત્યાર પછી અથવા વિધવા નિરાધાર સહાય છે, ત્યાર પછી સામાજિક પણ કામ કરે છે. જેવા કે અત્યારે અમે આ વર્ષે સમૂહજનોનો પ્રોગ્રામ કર્યો, જેમાં 170 બતકોની અમે જમી કરી. ત્યાર પછી જે છે તે અમે ગણપતિ ઉત્સવમાં બી અત્યારે બ્લડ કેમ્પમાં રાખેલા છે. એ સમાજ દરેક વ્યક્તિ કંઈ ને કંઈ પ્રોગ્રામ આપતી હોય છે, જેમાં યુવાઓને પ્રોત્સાહન મળે. વ્યાપાર મેળો કર્યો કે અમારા સમાજના જેટલા બી વ્યાપારીઓ છે એમને એક પ્લેટફોર્મ મળે, એ હિસાબે સમાજ કોઈ ને કોઈ પ્રવૃત્તિઓ કરતી જ રહી છે. એટલે અમે એવું ધારીએ છીએ કે સમાજ એકજૂથ થઈને આગળ વધે. હું સમાજના અધ્યક્ષ પદે બોલું છું. અમારા સમાજમાં આજે પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ જે છે અમારા સમાજમાં થાય છે, જે કે ક્રિકેટ છે, ક્રિકેટ ટુર્નામેન્ટ છે, વ્યાપાર મેળો છે, આ દરેક પ્રકારના અમે આયોજનો કરીએ છીએ. અને આ આયોજનોમાં અમારે આ સમાજના ઘણી સંખ્યામાં લોકો ભેગા થઈને એકજૂથ થઈને સમાજના ઉત્થાન માટે અમે આ બધું કાર્ય કરતા છીએ.